સુરતના લિંબાયત વિસ્તારમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। લિંબાયત પોલીસે બાતમીના આધારે મેડિકલ સર્ટિફિકેટ વગર લિંબાયત વિસ્તારમાં ભાવનાનગર ખાતે નિધર ક્લિનિક નામની દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર મોહમ્મદ રહમત હાસિમ અંસારીને ઝડપી પાડ્યો છે। આરોપી ડોક્ટર ન હોવા છતાં પણ પોતાની ઓળખ ડોક્ટર તરીકે ઉભી કરી બીમાર લોકોને એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। બનાવને પગલે પોલીસે તેના ક્લિનિકમાં દવાઓ તથા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે હાલ તો બોગસ ડોક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 18/4 ના રોજ એક ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુના અનુસંધાને એવી હકીકત છે કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ ડૉક્ટર રહેમત અંસારી નામના વ્યક્તિ નિગાર ક્લિનિક નામ ફિઝિશિયન ફેમિલી ફિઝિશિયન એ નામની એક ક્લિનિક ચલાવતા હતા। અમારા સ્ટાફને બાતમી મળેલ હતી કે આ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલ છે, તેથી અમારા સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસના સ્ટાફ તથા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરના કેટલાક અધિકારીઓને સાથે રાખી આ સ્થળની વિઝિટ રેડ કરવામાં આવેલ અને સ્થળ પરથી કેટલાક સર્ટિફિકેટ પછી દવાઓ ઇન્જેક્શન વગેરે મુદ્દામાં જપ્ત કરવામાં આવેલ। આ સર્ટિફિકેટની તપાસણી ડિસ્ટ્રિક્ટ હેલ્થ મેડિકલ ઓફિસર પાસે કરાવવામાં આવતા તેઓએ આ પ્રકારની સર્ટિફિકેટ ધારક વ્યક્તિ એલોપેથિક પ્રેક્ટિસ કરી શકતા નથી એ મુજબનું સર્ટિફિકેટ પોલીસને આપેલ હતું, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ડૉક્ટર રહેમત અંસારી એમના વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 અનુસંધાને તેમજ આઈપીસી 336 અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો છે। તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સર્ટિફિકેટ ક્યાંથી બનાવ્યા હતા? અને ડૉક્ટર અંસારી તરીકે જે વ્યક્તિ પ્રેક્ટિસ કરતા હતા તેનું પાસે તેમની પાસે જે સર્ટિફિકેટ હતું તે ઝારખંડ ગિરદીનું સર્ટિફિકેટ હતું, તે પેરામેડિકલ સાયન્સ પ્રકારની કોઈ ઇન્સ્ટિટ્યૂટ હતી તેનું સર્ટિફિકેટ એમની પાસે હતું અને આ સર્ટિફિકેટના આધારે તેઓ અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા હતા। સર, લોકોને કેટલું નુકસાન થાય? ચોક્કસ વસ્તુ છે કે જે વ્યક્તિ ઓથોરાઇઝ નથી એ વ્યક્તિ ખાસ કરીને શરીર સંબંધી કોઈ પણ કામગીરીમાં સંકળાયેલ હોય તો એ સીધી રીતના લોકોના સ્વાસ્થ્ય અને જાનના જોખમમાં પરિબળ બની રહે છે, એટલે તેથી આ પ્રકારની પ્રેક્ટિસ કરનારા વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસી બાબતે સતત સક્રિય છે। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।